આમ અરજદારની જુબાની ધ્યાને લેવામાં આવે તો તેણીએ પોતાની જુબાનીમાં મહત્વની હકીકતો પૈકી તેને તેના પતિ કમળાની બીમારીના બહાને તેના માવતરે આરામ કરવા માટે મૂકી ગયેલા તેવી જે હકીકત જણાવે છે જ્યારે હાલની અરજીમાં તેણીએ એ હકીકતનો સ્વીકાર કરેલો છે કે તેણીએ જ્યારે સાસરેથી નીકળી ત્યારે રિસામણે નહીં પરંતુ રિવાજ મુજબ આવેલ હતી ફૂલસ્ટોપ જ્યારે સામાવાળાએ તેણીને કાઢી મૂકેલ હોય તેવી જે હકીકત જણાવેલ છે ફૂલસ્ટોપ તે સોગંદ પરની જુબાનીથી વિરુદ્ધની હકીકત જણાઈ આવે છે જ્યારે અરજદાર દ્વારા એવી જે હકીકત જણાવેલ છે કે સામાવાળા દ્વારા તેમને તેડવાનો કોઈ પ્રયત્ન કરાયેલ નથી અને તે હકીકતને તેઓ વળગી રહેલ છે અને તેનાથી કોઈ વિરુદ્ધની હકીકત સામાવાળા રેકોર્ડ ઉપર લાવી શકેલા નથી ફૂલસ્ટોપ જ્યારે સામાવાળાનો પુરાવો કે જે આંખ દેશ ઓગણીસથી સોગંદ ઉપર રજૂ છે તેમાં તેમણે સરતપાસમાં પોતાના જવાબની હકીકતને સમર્થન આપેલ છે ફૂલસ્ટોપ જ્યારે ઉલટ તપાસમાં તેમણે પોતાને બે બેબી છે અને બંને અરજદાર પાસે છે ફૂલસ્ટોપ અને તેણે તેને કોઈ આર્થિક મદદ કરેલ નથી પરંતુ તે જણાવે છે કે તેને બે વાર સાડા સાત હજાર રૂપિયા આપેલા છે અને તે નાની દીકરી માટે આપેલા છે અને મોટી દીકરી અને અરજદાર માટે કાંઈ આપેલ નથી તેનો સ્વીકાર કરે છે ફૂલસ્ટોપ તેમણે પોતે હીરા ઘસવાની મજૂરીનું કામ કરું છું તેમ જણાવી અને હાલ તે છોડી દીધેલ છે અને હવે છૂટક મજૂરી કામ કરે છે અને હીરા ઘસવાનું છોડી દેવાનું કારણ ટેન્શનના કારણે કામ કરી શકતો નથી તેવું જણાવેલ છે ફૂલસ્ટોપ તેમને બે મકાન આવેલા છે જે ગામડે છે અને ખેતીની જમીન દસ વીઘા છે પરંતુ તેના ખુલાસામાં તે જણાવે છે કે આ તમામ મિલકત તેના પિતાની છે અને ખેતીની જમીનમાં બેથી ત્રણ ઉપજ થતી ન હોવાની હકીકત જણાવેલ છે ફૂલસ્ટોપ તેમજ તેમની જમીન સૂકી છે અને તેમનો એક ભાઈ અને એક બહેન પરણેલા છે જ્યારે બાકીના બે અપરિણિત છે તેઓ જમીનમાં કપાસ વાવે છે પરંતુ એક વીઘામાં ત્રીસથી ચાલીસ મણ કપાસ થતો હોવાનો તથા તેમની જમીન પિયતવાળી જમીન હોવાનો તેમજ પોતે પોતાની પત્નીને મૂકી આવેલ હોવાની હકીકતનો ઇનકાર કરેલ છે ફૂલસ્ટોપ તેનો ભાઈ કડિયા કામની મજૂરી કરે છે અને તેના પિતા ખેતીકામ કરે છે જ્યારે તેના પર માત્ર તેની પત્ની અને દીકરીઓની જવાબદારી ન હોવાની હકીકત જણાવેલ છે તેમજ તેમના માતા પિતા વયોવૃદ્ધ હોય તેઓની જવાબદારી પણ તેમના સિરે રહેલ છે